નમસ્કાર ગુજરાત કોરોના મિનિકોરોના માં આપનું સ્વાગત છે તો આ છે આજની મુખ્ય અપડેટ્સ ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા એક હજારને ઈંછોતેર કેસ નોંધાયા કોલાંકડો બાવન હજાર પાંચસો ને ત્રેસઠ પર પહોંચ્યો અઠ્યાવીસ દર્દીઓના મોત સાતસોને અઢાર દર્દીઓ સાજા થયા કરાયા ડિસ્ચાર્જ ઝારખંડમાં માસ્ક નહીં પહેરે તો થશે એક લાખ રૂપિયાનો દંડ બે વર્ષની સજાની પણ જોગવાઈ તામિલનાડુમાં કોરોનાનું ઘાતક સંક્રમણ રાજ્યના રાજભવનમાં કોરોના વિસ્ફોટ રાજભવનના સફાઈ કર્મી અને સુરક્ષા કર્મી સહિત ચોર્યાસી લોકો સંક્રમિત કોઈ સ્ટાફ રાજ્યપાલના સંપર્કમાં નથી આવ્યો જુનાગઢ મનપાના વોર્ડ નંબર છ ના કોર્પોરેટર રાજુ નંદવાણીનું કોરોનાથી નિધન રાજકોટ ખાતે સારવાર દરમિયાન થયું નિધન સૌરાષ્ટ્રના સૌથી મોટો રાજકોટનો લોકમેળામાં આ વર્ષે કોરોનાના લીધે નહીં યોજાય દેશમાં અત્યાર સુધીમાં બાર પોઈન્ટ ઓગણચાલીસ લાખ કેસ છેલ્લા ચોવીસ કલાકમાં રેકોર્ડ પિસ્તાલીસ હજાર છસો ને એક દર્દી વધ્યા અગિયારસો થી વધુ મોત મહારાષ્ટ્રમાં એક દિવસમાં દસ હજારથી વધુ સંક્રમિત મળ્યા હલવા લક્ષણો ધરાવતા કોરોના સર્વાઇવર્સમાં દર તોતેર માં દિવસે એન્ટીબોડીની સંખ્યા ઘટીને અડધી થઈ જાય છે અમેરિકા સો કરોડ વેક્સિન ખરીદશે તે માટે બે કંપની સાથે કરોડનો કરાર વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના એક કરોડ ત્રેપન લાખ બ્યાસી હજાર કેસ નોંધાયા જેમાં છ પોઈન્ટ ત્રીસ લાખ લોકોના મોત થયા છે ત્રાણું છપ્પન લાખ લોકોને સારવાર પછી રજા પાઈ રાજકોટમાં આજે કોરોનાના ચુમ્માલીસ કેસ અને સાતના મોત ધોરાજીમાં છ ઉપલેટામાં ત્રણ દીવમાં ચાર અને ગોંડલમાં બે કેસ પોઝિટિવ